नमस्कार मित्रों, स्वागत छे अमारी YouTube चैनल NTV गुजराती पर। मित्रों, घणा समय थी एटले के 20-25 दिवस थी शिक्षण जगत में जुदा जुदा निर्णयों लेवाया छे अने ते निर्णयों में पाछा फेरफार पण थया छे तेना विशे तमे सौ जाणो छो। एटले के अत्यारे पण सरकारे एक जे पोते निर्णय लीधो हतो ते निर्णय में फेरफार करी अने पाछो तेने पोतानो निर्णय बदलाव्यो छे। तो आ निर्णय कयो छे तेना विशे संपूर्ण चर्चा आपणे आजे आ वीडियो में करवाना छीए। तो वीडियो छेले सुधी जोजो अने जो मित्रों हजू सुधी अमारी चेनल सब्सक्राइब न करी होय अने आ वीडियो ने लाइक न करी होय तो आ बे काम पहला कर देजो। तो चालो मित्रों जाणी लईए के सरकारना एवा कया निर्णयो छे के जेना विशे फेर विचारणा करी अने तेणे पोताना निर्णयो बदलल्या छे। मित्रों, तमे सौ जाणो छो के सौथी पहेला धोरण 10 ની પરીક્ષા લેવાનું સરકારે નક્કી કર્યું હતું અને ત્યારબાદ થોડા સમય બાદ તેને માસ પ્રમોશન આપવામાં આવ્યું। એના થોડા દિવસ બાદ ધોરણ 12 તેમજ ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટરોની પરીક્ષા લેવાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું। એવામાં CBSE દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ કરાતા ગુજરાત બોર્ડ દ્વારા પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરી અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું। મિત્રો, અત્યારે પણ હાલ સળગતો પ્રશ્ન એક જ છે કે ધોરણ 10ના તેમજ ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે પરંતુ તેને માસ પ્રમોશન અપાયું નથી। તો એને માસ પ્રમોશન આપશે કે નહીં, સરકાર એના વિશે ફેર વિચારણા કરી પોતાનો નિર્ણય બદલશે કે નહીં તેના વિશે હવે જોવાનું રહ્યું છે। અને મિત્રો, હાલમાં જ થોડા દિવસ પહેલા તમે સૌ જાણો છો કે ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે બનાવવું તેમજ તેનું રિઝલ્ટ કઈ રીતે આપવું તેમજ રિઝલ્ટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવો કે નહીં તેના વિશે સરકારે સંપૂર્ણ જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેણે એવી જાહેરાત કરી હતી કે રિઝલ્ટમાં માસ પ્રમોશન લખાશે નહીં પરંતુ LC માં એટલે કે શાળા છોડ્યાના પ્રમાણપત્રના રિમાર્ક્સમાં માસ પ્રમોશન લખવામાં આવશે। પરંતુ તેનો પણ ભારે વિરોધ થતાં તે અંગે પણ સરકારે પોતાનો નિર્ણય બદલી અને શાળા છોડ્યાના પ્રમાણપત્રના રિમાર્ક્સના ખાનામાં એટલે કે LC ના રિમાર્ક્સના ખાનામાં માસ પ્રમોશન હવે નહીં લખાય એવી સરકારે જાહેરાત કરી છે। તેમજ શાળા છોડ્યાની તારીખ 31/5/2021 લખાશે અને શાળા છોડ્યાના પ્રમાણપત્રની અંદર રિમાર્ક્સની અંદર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ થતાં આવું કારણ દર્શાવવામાં આવશે। મિત્રો, તમે સૌ જાણો છો કે ધોરણ 10 પાસ કર્યા બાદ ધોરણ 11માં પોતાની જ શાળામાં જો એડમિશન લેવાનું હોય તો પણ LC આપવાનું હોય છે। એટલે કે આના વિશે વધુ પડતો વિરોધ થયો હતો અને સરકારે પોતાનો નિર્ણય ફેરવી અને જાહેરાત કરી કે હવે LC માં પણ માસ પ્રમોશન નહીં લખાય, એટલે કે ટૂંકમાં રિઝલ્ટમાં પણ માસ પ્રમોશન નહીં લખાય તેમજ LC માં પણ માસ પ્રમોશન નહીં લખાય। મિત્રો, હવે તમને શું લાગી રહ્યું છે કે ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષાની તારીખો જાહેર કરી છે એટલે કે રિપીટર વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષાની તારીખ જાહેર કરી છે તેના વિશે સરકાર ફેર વિચારણા કરી અને આવા વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપશે કે નહીં આપે, તમને શું લાગી રહ્યું છે તેના વિશે અમને કોમેન્ટ કરજો। તેમજ આ વિડીયોને વધુને વધુ લાઇક અને વધુને વધુ શેર કરજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે શિક્ષણને લગતી તમામ અપડેટ હું મારી ચેનલ દ્વારા તમને જણાવતો રહીશ। ધન્યવાદ। જય હિન્દ।